ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદમાં તો આજે પણ ભારે વરસાદની આગાહી કરાઈ પણ એવું શું થઈ રહ્યું છે કે વરસાદ આજે નથી પડી રહ્યો આગામી સમયમાં વરસાદની આગાહી કરાઈ છે ભારે વરસાદ વરસી શકે છે આજે બોટાદમાં સૌથી વધારે વરસાદ જોવામાં આવી રહ્યો છે આપણે જોઈ લઈએ કે ક્યાં કેટલો વરસાદ છે બોટાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે અને હવે આગામી સમયમાં ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે તો જરા આપણે જોઈ લઈએ કે વરસાદની આગાહી તો છે જ પણ જે વરસાદ જે વરસો જોઈએ એ આપ અમદાવાદ તરફ નજર કરો તો અમદાવાદમાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે પણ જે વાત જે છે એમાં એવું કહેવાય રહ્યું છે કે બે દિશામાં પૂરતો પવન ન ફૂંકાતા જ હવાનું જે છે એ દબાણ બનતું નથી ને એટલે અમદાવાદની અંદર મેઘો વરસી નથી રહ્યો અમદાવાદમાં ધોધમાર આ તમે જોઈ શકો છો કે અમદાવાદની આખી સિસ્ટમ જે છે આ વરસાદ બની રહ્યો છે અમદાવાદની અંદર પણ અમદાવાદની અંદર મેં પહેલાં પણ કહ્યું કે બે દિશાઓમાંથી પૂરતો પવન ન ફૂંકાતા જ હવાનું દબાણ બનતું નથી જેના કારણે વરસાદ જે છે એ વરસી નથી રહ્યો આ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અમદાવાદને લઈને હાલાકી અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે પણ વધુ વરસાદની આગાહી છે એ નથી થઈ રહ્યો ત્યાર પછી આપણે પહોંચીએ અને સૌથી વધારે વાત કરી લઈએ કે ક્યાં કેટલો વરસાદ આવી શકે છે તો આવનારા સમયમાં આપજો કે મધ્ય ગુજરાત તરફ આપણે પહોંચી જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ તમે જુઓ તો આપ વડોદરા જોઈ શકો છો ત્યાર પછી ભરૂચમાં જોઈ શકો છો તો આ ઉપરાંત દાહોદ અને આખો જે પટ્ટો જે છે ત્યાં વરસાદ પડશે છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી છે તો સુરતની અંદર દક્ષિણમાં લગભગ તમામે વલસાડ નવસારીમાં સારો વરસાદ વરસી શકે છે એટલે ગુજરાતમાં દક્ષિણમાં તો ધોધમાર વરસાદ મધ્યમાં પણ સારો વરસાદ છે ને ઉત્તરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે પણ અમદાવાદ ઉપર તમામ લોકોની નજર છે આપણે પહોંચી જઈએ સૌરાષ્ટ્ર તરફ આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડવાની આગાહી છે આવનારા સાત દિવસ તમે જોશો તો હું આગળ પણ વાત કરું તો ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે જરા એની વાત પણ કરી લઈએ તો સૌથી વધારે જે વરસાદ જે છે એ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે આપ જુઓ કે દ્વારકાની અંદર સારો વરસાદ વરસી રહ્યો છે અને જે રીતનો વરસાદ વરસ્યો છે એ આજે પણ આપજો કે દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ દ્વારકામાં વરસાદ છે ખંભાળિયામાં વરસાદ છે જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે ત્યાં વરસાદ છે આ ઉપરાંત આપ જશો તો ભાવનગરમાં સારો વરસાદ છે આ ઉપરાંત દરિયાઈ કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો આ બધા જ ભાવનગરમાં થોડો છૂટો છવા વરસાદ છે અમરેલીમાં સારો એવો વરસાદ જોવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં અહીંયા પણ વરસાદ વરસી શકે છે મતલબ કે ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે તમામે તમામ પાંચે પાંચ ઝોનમાં વરસાદ છે ઉત્તર મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ છે પણ કેટલીક જગ્યાઓ પર ભારેથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે